ચલો ગઈકાલે આ દાખલો આપણે ગણવા માટે આપ્યો હતો. ઝડપથી અને સમજાવી દઉં છું, ફરી પાછો ગઈકાલે સમજાવ્યો તો ફરી પાછો રિપીટ કરી દઉં છું. અહીંયા આપણને એવું કીધું છે, ચોરસ જેવી રચના છે જેની દરેક બાજુ જે છે એની લંબાઈ એ જેટલી છે, અને પસાર થતો પ્રવાહ જે છે એ દરેક આપણે આ જેટલો લઈએ છીએ. બરાબર, તો આ જે બિંદુ છે અંદરનું કેન્દ્ર, કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો મેં તમને એવું કીધું હતું કે ભાઈ ચાર તાર છે, તો ચારે ચાર તારના કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમારે પહેલા જોવાનું કઈ બાજુએ જાય છે. જો દરેક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો બધાનો સરવાળો થાય, નહીતર પછી વિરુદ્ધ દિશામાં આવતા હોય તો એકબીજાની અસર શું કરે, નાબૂદ કરશે. તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે બધા માટે કાઉન્ટ કરશો તો દરેકે દરેક વડે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેન્દ્ર પાસે બહારના ભાગમાં હશે. બરાબર, કેન્દ્ર પાસે કયા ભાગમાં? બહારના ભાગ. તો કેન્દ્રથી એક તાર માટે ગણીએ તો કેન્દ્રથી બંને છેડા સુધીનો આપણે કાઉન્ટ કરીએ તો બંને છેડા પાસે બનતો ખૂણો કેટલો હશે? 45-45 હશે. આ લંબ અંતર જે છે કેટલું છે? a બાય 2. તો આપણી પાસે સૂત્ર હતું b બરાબર મ્યુ 0 i અપોન 4 pi y sin theta 1 plus sin theta 2. તો મ્યુ 0 i 4 pi y તરીકે ડિસ્ટન્સ કેટલું આવ્યું? a બાય 2. sin theta 1, theta 1 કેટલા છે? 45. theta 2 પણ કેટલા? 45. a by 2 છે એમાં 2 ઉડાડી દેશો એટલે mu 0 i છેદમાં 2 pi a sin 45 1 upon root 2, ફરી પાછું 1 upon root 2. તો mu 0 i upon 2 pi a અહીંયા થશે 2 by root 2. બરાબર, 2 by root 2. તો હવે આ જે કેલ્ક્યુલેશન તમે કરો છો એ કન્ડિશન પ્રમાણે અહીંયા 2 2 કેન્સલ થશે, કેટલા વધ્યા? મ્યુ 0 i છેદમાં root 2 pi a. પણ આ કેટલા વડે થયું? માત્ર એક જ તાર વડે થયું. તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર તમે લેશો એટલે 4 ઇન્ટુ b થાય. 4 ઇન્ટુ b કરો એટલે મ્યુ 0 i અપોન રૂટ 2 પાય a. ચાર ના તમે બે ભાગ પાડી દો, 2 ઇન્ટુ 2 મ્યુ 0 i રૂટ 2 પાય a. આ 2 એટલે રૂટ 2 ઇન્ટુ રૂટ 2 કહેવાય, રૂટ 2 ઇન્ટુ રૂટ 2 પાય a. રૂટ 2 રૂટ 2 કેન્સલ, તો આન્સર થઈ ગયો તમારો 2 રૂટ 2 મ્યુ 0 i અપોન પાય a, અને કઈ તરફ? બહારની બાજુએ. રેડી? એટલે આ રીતે તમે એનો આન્સર કાઉન્ટ કરી શકો. ચાલો બીજી પરિસ્થિતિ આપણે વિચારીએ જેમની અંદર આપણને એવું કીધું છે, માની લો બે તાર હોય, તારની રચના બતાવી દઉં છું. એક ઉભો તાર છે આ રીતે, અને બીજો તાર જે છે એના પરથી આમ પસાર થાય છે. આ તારમાંથી પ્રવાહ આ દિશામાં પસાર થાય છે અને આ તારમાંથી પ્રવાહ આ રીતે પસાર થાય છે. ફરતી બાજુએ આપણે એક ચોરસ જેવી રચના ખાલી વિચારીએ છે. માનો કે આ ટાઈપની કઈક રચના છે, આપણી બિંદુઓ છે આપણી પાસે એ બી સી અને ડી, અને દરેક બાજુ જે છે ને આ દરેકે દરેક બાજુ એની લંબાઈ એ જેટલી છે. તમને એવો પ્રશ્ન આપી દે, ભાઈ સમાન વિદ્યુત પ્રવાહ ધરાવતા બે અનંત લંબાઈના તાર જેને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ પર મૂકેલા છે, તો આમાંથી કયા બિંદુ એવા હશે કે જ્યાં તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે ને, પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ શૂન્ય થાય? પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થાય.
કયા બિંદુ ક્વેશ્ચન સિમ્પલ જ છે તમે જાતે ગણવાનું છે અને જેને આવડે એને જવાબ આપવાનો છે તમારે શું વિચારવાનું છે ખાલી તારમાંથી જે પ્રવાહ પસાર થાય ધારો કે આ એક્સ તાર છે અને આ વાય તાર છે તો એક્સ તારમાંથી પસાર થતા પ્રવાહના કારણે એ બી સી અને ડી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની દિશા કઈ આવશે એ જાણી લો કે અંદરની તરફ આવશે કે બહારની તરફ આવશે પછી સેમ રીતે વાય તારના કારણે ચારે ચાર બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ કઈ તરફ આવશે તો એવી રીતના તમે ગણતરી કરશો એટલે તમને આઈડિયા આવશે કે આમાંથી કોઈ બિંદુ એવા મળશે બરાબર આમાંથી કોઈ બિંદુ એવા મળશે હું તમને ઓપ્શન આપી દઉં છું સપોઝ કે ભાઈ એ અને બી પછી બીજા ઓપ્શન તરીકે લે ધારો કે બી અને ડી સી અને ડી અને એ અને સી આ રીતના ચાર ઓપ્શન છે માન લો તો આ તમે મેં કીધું એ પ્રમાણે ટ્રાય કરતા જાઓ અને ચેક કરતા જાઓ કે કયા બિંદુ પાસે સમજો હું તમને પહેલા એક કહેતા દઉં આ એક્સ તાર છે એક્સ તારના કારણે એ બિંદુ પાસે વિચાર જમણા હાથનો અંગૂઠો મૂકો જમણા હાથનો અંગૂઠો મૂકી અને એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં આવશે તો બહારની બાજુ આવશે આ એક્સ ના કારણે પછી વાય ના કારણે તમે ચેક કરો તો વાય ના કારણે એ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે અંદરની બાજુ બરાબર તો આ બંને એકબીજાની અસર શું કરશે નાબૂદ કરી દેશે નાબૂદ કરે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય શૂન્ય થાય એટલે એક બિંદુ મળી ગયો આપણને એ હવે તમે બીજું બિંદુ એની સાથે કયું આવશે એ ચેક કરી લો તમારી પાસે ઓપ્શન તો હવે બે જ બચ્યા છે એ અને બી એ અને સી બીજું બિંદુ કયું આવશે ઝડપથી મને કહો એ અને સી એ અને સી ઓકે વેરી ગુડ જો સી બિંદુ પણ આપણે પહેલા બી પણ ચેક કરીએ એક્સ તારના કારણે બી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગમાં વાય તારના કારણે પણ કઈ તરફ બહારના ભાગમાં ચલો સી બિંદુ પાસે એક્સ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર એક્સ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર લેશો એટલે અંદર જશે વાય તારના કારણે ચુંબકીય ક્ષેત્ર લો તો એ ક્યાં આવશે બહાર આવશે ડી બિંદુ પાસે એક્સ ના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે અંદર અને વાય ના કારણે પણ ક્યાં આવશે અંદર જ આવશે તો એ અને સી બિંદુ એવા છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર એકબીજાની અસરને શું કરે છે નાબૂદ એટલે ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે શૂન્ય થઈ જશે ચાલો બીજો એક એક્ઝામ્પલ્સ લઈ લે જેમની અંદર આપણને એક્સ અક્ષ અને આ વાય અક્ષ તાર આપી દીધા છે આપણને આ રીતે સમજો બંને બાજુએ સેમ ડિસ્ટન્સ પર વાયક્ષ થી સમાન અંતર ડી અંતર અહીંયા પણ આ વાયક્ષ થી સમાન અંતર ડી અંતર છે પહેલા તારમાંથી ડાબી બાજુએ તારમાંથી પ્રવાહ પસાર થાય છે આ રીતના પ્રવાહ પસાર થાય છે બીજામાંથી હવે પ્રશ્ન આપણને એમ કીધો છે કે આ ઉગમ બિંદુ જે છે ઉગમ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ઓ પર ઉગમ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું તો પહેલો એક ખાલી કોન્સેપ્ટ એક બીજો સમજાવું સમજો તમને આ તાર આપ્યો છે તારમાંથી પ્રવાહ પસાર થાય છે આ અને અહીંયા કોઈ બિંદુ આપ્યું છે બરાબર અહીંયા કોઈ બિંદુ આપ્યું છે પી તમને એમ કે ભાઈ આ તારના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું તો યાદ રાખજો કે જો બિંદુ છે ને એ તાર એની અક્ષ પર જ આવેલું હોય અને લંબાવો તો એની અક્ષ પર થઈ ગયો જો બિંદુ તારની અક્ષ પર જ આવેલું હોય ને તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું શૂન્ય પણ જો બિંદુ અહીંયા આપેલું હોય સમજો અહીંયા ઉપર લંબ અંતરે તો તમારે ગણતરી કરવી પડશે
પણ અક્ષ પર આવેલું બિંદુ હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થાય. તો અહીંયા તમે તાર ચેક કરો, તમારી પાસે બે તાર છે. જો એમાં આ જે તાર છે, આ તાર અને આ તાર, બરાબર, જે આ રીતે આડી રચના આવે છે, એ તાર એને આગળ તમે ખેંચશો એટલે ઉગમ બિંદુ છે એ તારની અક્ષ પર થઈ ગયો અહીંયા. તો આ તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું? બી બરાબર ઝીરો. સેમ ડાબી બાજુએ જે તાર આવે છે, આડો તાર, એના કારણે ઉગમ બિંદુ પાસે કેટલું? ઝીરો. તો વૈધુ કોણ? માત્ર આ ઉભા તારના કારણે, આ એક તાર અને અહીંયાથી આ ઉભો તાર છે એ, બરાબર. હવે તમારે એ જોવાનું થયું કે નીચે જે તાર છે ને એ અર્ધ અનંત લંબાઈનો કહેવાય, આ રીતની રચના થાય. બિંદુ છે તમારી પાસે ઓ અહીંયા, તો આ બિંદુ ઓ એનો આ છેડો એ કહી દઉં અને અનંત અંતરે જાય બી, તો એ છેડા સાથે કેટલાનો ખૂણો બનશે? આપણે આગળ ચેક કર્યું છે અહીંયા કોઈ ખૂણો બનતો નથી, પણ બી બિંદુ પાસે જ મારે આગળ જવું હોય તો ત્યાં મારે ખૂણો બનાવવા માટે બહુ આમ આગળ લાંબુ ડિસ્ટન્સ કાપવું પડશે. તો અહીંયા કેટલાનો ખૂણો બને? આ 90 ડિગ્રી. તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 4πy સાઈન 0 પેલો અને બીજો કેટલો? સાઈન 90. તો મ્યુ ઝીરો આઈ 4πy ની જગ્યાએ પૂછ આપણને ડિસ્ટન્સ ડી, સાઈન 0 0, સાઈન 91. તો આન્સર થઈ ગયો મારી પાસે મ્યુ ઝીરો આઈ અપોન 4πd. પણ આ એક તારના કારણે થયું, બરાબર, એક તારના કારણે થયું. હવે બીજા તારના કારણે પણ સેમ આટલું જ મળશે. પણ હવે ચેક કરો તમે, આ જે તાર છે એ નીચેની બાજુ આ રીતે આમ જાય છે, બરાબર. તો એના કારણે ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બોલો તો કઈ તરફ આવશે? બહારની તરફ. ઓકે, ઉપર તરફ જે તાર જાય છે, આ ઉપર તરફ જે તાર જાય છે એના કારણે ઓ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર કેટલું? કઈ તરફ? બહાર તરફ. ચલો, બંને બંનેના કારણે ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે, તો બંનેનો શું થાય? સરવાળો થાય. તો કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે, કુલ ચુંબકીય ક્ષેત્ર બી ડેશ કહી દો તો બી ડેશ બરાબર 2b થાય. તો 2 × μ0i / 4πd. 2 કેન્સલ, તો μ0i છેદમાં આન્સર કેટલો આવશે? 2πd. કઈ તરફ? બહારની તરફ. એ તમારો ફાઇનલી આન્સર હોય છે. તો પરિસ્થિતિ ખ્યાલ આવશે આ રીતના અલગ અલગ આપેલી હોય તો. ચાલો બીજી એક રચના લઈ લે. એક્સ અક્ષ અને વાય અક્ષ ફરી પાછી આપણે ધ્યાનમાં લઈએ. એક્સ અક્ષ અને વાય અક્ષ ની અંદર માનો કે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, પછી અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. અલગ અલગ આ રીતની પરિસ્થિતિ આપણને બતાવી છે, અને વચ્ચે જે ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ થી દરેક ચુંબકીય ક્ષેત્ર છે ને ત્યાં સુધીનું અંતર એ છે. ઉગમ બિંદુ થી દરેક ચુંબકીય ક્ષેત્ર સુધીનું અંતર કેટલું છે? એ છે. હવે શું છે સમજો, પ્રત્યેક અનંત લંબાઈના તાર પર વિદ્યુત પ્રવાહ વિતરણ એના કારણે ઉગમ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન થાય છે. આ બધો જે છે ને આ ડોટ ને મૂક્યું ને આ પ્રવાહ છે. આનો મતલબ શું થયો કે ભાઈ તાર છે એ સમતલ ને લંબ રૂપે છે, પણ તાર માંથી પસાર થતો પ્રવાહ કઈ તરફ છે? બહારની બાજુએ. સેમ રીતે આ ડોટ છે એમાં પણ કઈ બાજુએ? બહારની બાજુ. આ બંને ક્રોસ છે એમાં કઈ તરફ? અંદરની તરફ. તો ઉગમ બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગણો. ઉગમ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, આ દરેક તમને શું આપેલા છે? પ્રવાહ આપેલા છે કે જે બધા જ ઉગમ બિંદુ થી કેટલા અંતરે છે? એ જેટલા અંતરે છે, બરાબર. તો બધાના કારણે આપણે શું કરવાનું થાય?
કે ભાઈ તાર છે તો તમે હું નંબર આપી દો, સપોઝ કે એક બે ત્રણ ચાર રીતના નંબર આપેલા, આપણને ઝડપથી ખ્યાલ આવશે એક બે ત્રણ અને ચાર, આ ચાર તાર છે. ચલો આ ચારે ચાર તારના કારણે તમારે એ જોવાનું થાય કે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ કઈ તરફ જશે. તો હવે તમારે યાદ કરો આગળ, પ્રવાહ સમતલ ને લંબ રૂપે છે, બરાબર? આ રીતના પ્રવાહ છે આ, તો એની ફરતે ચુંબકીય ક્ષેત્ર આ રીતના ઉત્પન્ન થતી હોય. તો આ સમયે તમારે અંગૂઠો ક્યાં રાખવાનો હતો? તો ભાઈ અંગૂઠો જે છે ક્યાં રાખશો? પ્રવાહની દિશામાં. અને આંગળીઓ છે એ જે તરફ વીંટળાય એ તરફ કોની દિશા હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો પહેલા તારના કારણે ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા તમે જોશો તો એ કઈ તરફ મળશે એ મારે વિચારવું પડશે. પહેલા તારના કારણે સમજો, હું ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવું તમને અહીંથી અલગ કલરથી, આ એક ડોટ 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 કરી અને ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવી, તો આ મોટા સર્કલ થતા જાય તો મારી આંગળીઓ જ વીંટળાશે એ મુજબ આ ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં આ તરફ જશે. સમજાય છે? તમે આ માન લો આપણે આગળ ભણી ગયા છે કે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી છે, માન લો આ બિંદુએ મારી દિશા જાણવી છે તો ત્યાં શું કરવાનું? સ્પર્શક દોરવાનું. તો અહીંયા મારું સમજો કે આ કેન્દ્ર છે, બરાબર? સોરી તાર છે, તારની ફરતે આ રીતના ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ અને અહીંયા મારું કેન્દ્ર આવે છે. તો આ કેન્દ્ર પાસે મારે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી છે, હું સ્પર્શક દોરીશ આ બાજુ મળે છે. એવું જ તમે બીજા તાર માટે લાગુ પાડો. તો બીજા તાર માટે તમે અંગૂઠો બહાર તરફ રાખો અને આંગળીને ગોઠવશો તો આંગળીઓ તમારી અહીંયા સ્પર્શકની દિશા કઈ તરફ આપશે? ઉપરની બાજુએ. હવે અહીંયા અંદર છે, આ ત્રીજો તાર લો, ત્રીજા તાર માટે ક્રોસ છે એટલે પ્રવાહ કઈ તરફ જાય છે? અંદરની બાજુએ. પ્રવાહ અંદરની બાજુએ જાય છે તો ઉગમ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આ ત્રણ ના કારણે એ તો અહીંયા જ આવશે આ ડાયરેક્શનમાં, અને ચોથું જે છે એના કારણે આ ઉપરનું ડાયરેક્શન આવશે. તમે જાતે ટ્રાય કરતા રહેજો, બરાબર? તો અહીંયા તમારું ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ બી. અહીંયા પણ આ કેટલું? બી, બરાબર? ચાલો એનું પરિણામ મારે જોઈએ છે. પરિણામ મને જે મળશે એ જુઓ તમે. આ બી હતું, આ પણ બી હતું, યાદ કરો આપણી સદિશની ભાષામાં. આનું પરિણામ જોઈતું હોય તો વચ્ચેથી નીકળે બી બી. તો તમારી પાસે સૂત્ર છે, પરિણામી લેવું હોય પરિણામી ચુંબકીય ક્ષેત્ર બરાબર અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને બીજી દ્રષ્ટિએ તમે લેવા જશો, બરાબર? તો પ્લસ ટુ, આપણે પેલું સૂત્ર લખતા હતા અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. યાદ છે? આ રીતે લઈ શકો. તો આનું બી સ્ક્વેર, પેલાનું બી સ્ક્વેર પ્લસ ટુ બી ઇન્ટુ બી કોસ નાઇન્ટી. કોસ નાઇન્ટી કેટલા થઈ ગયા? ઝીરો. તો અહીંયા વધ્યા કેટલા તમારી પાસે? બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કેટલા થયા? રૂટ ટુ બી કહેવાય, રૂટ ટુ બી. પણ આ કોના કારણે? માત્ર જે પ્રવાહ બહાર આવતો હતો ને પેલા એક અને બે એના કારણે. આવું જ કોના કારણે મળશે? બે સોરી ત્રણ અને ચાર ના કારણે પણ મળશે. અત્યારે આ મળ્યું રૂટ ટુ બી, એ કોના કારણે હતું? એક અને બે ના કારણે. પછી ત્રણ અને ચાર નો તમે ફરતે ક્ષેત્ર રેખાઓ દોરી છે, તો ક્ષેત્ર રેખા દોરતા એનો સ્પર્શક તમને મળે છે ત્રણ માટે આ બાજુએ, બરાબર? ત્રણ માટે જે મળે છે એ સ્પર્શક આ બાજુએ જાય છે. અને ચાર ની ફરતી બાજુ તમે ક્ષેત્ર રેખા દોરશો, તો ચાર ની ફરતી બાજુ ક્ષેત્ર રેખા દોરશો એટલે એનો સ્પર્શક તમે આ રીતના લેવાના આ બિંદુ પાસે, ઓ બિંદુ પાસે ઉપર તરફ. તો પહેલા આપણને એક અને બે ના કારણે કેટલો આન્સર આવ્યો? રૂટ ટુ બી. સેમ આન્સર કોના જેવો આવશે? ચાર અને ત્રણ માટે આવશે રૂટ ટુ બી. તો કેટલી વખત થયા? બે વખત. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર બે વખત એટલે ટુ ટાઈમ્સ રૂટ ટુ બી. એટલે ફાઈનલી આન્સર થઈ ગયો તમારો ટુ રૂટ ટુ બી, બરાબર? ટુ રૂટ ટુ બી.
ચલો આ અલગ અલગ આપણે મેથડ થી કામ કર્યું બધામાં. તાર માંથી પસાર થતો પ્રવાહ હોય અને એના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળતું હોય, તો એ ચુંબકીય ક્ષેત્ર એને જાણી અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને કઈ રીતના મળે છે એ પણ આપણે જાણી લીધું. હવે એક કરતા વધારે ખૂણા ધરાવતી રચના હોય તમારી પાસે અને એના કારણે તમને ચુંબકીય ક્ષેત્ર પૂછવામાં આવે કે ભાઈ આ જે છે રચના એના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે જણાવો, તો માની લો મારી પાસે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ, ચલો આ સમબાજુ ત્રિકોણ તમને માપી દે ભાઈ ત્રણ બાજુમાંથી પસાર થતો પ્રવાહ આ રીતના છે અને ત્રણેય બાજુ જે છે ને એની બાજુની લંબાઈ છે એ જેટલી, તો ત્રિકોણ એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ત્રિકોણના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે તમને ખ્યાલ આવવો જોઈએ. પહેલા તમે શું ચેક કરશો? તો કે દરેકે દરેક બાજુના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર તરફ કઈ તરફ છે બોલો? બહાર તરફ. અંદર તરફ. બહાર તરફ. બહાર તરફ. બહાર તરફ. બીજું કોઈ? બહાર તરફ. દરેકે દરેક બાજુના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહારની તરફ. તો બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર હોય તમારી પાસે તો બધા માટે આવું શું કરશો? તો તમે પહેલા એક તારને સિંગલ તારને પકડી લો, બરાબર. એક સિંગલ તારને આપણે પકડો માની લો, તો નીચેનો એક તાર થયા. હવે અહીંયા લંબ અંતર આ બિંદુ કહેવાય, બરાબર. તો બંનેના છેડા પસંદ કરવાના આપણે, બંનેના છેડા સાથે કેટલા કેટલાનો ખૂણો બનશે એ ચેક કરવાનો. સમબાજુ ત્રિકોણ કીધું એટલે બધી બાજુના સોરી બધા ખૂણા કેટલાના છે? 60 60 ના છે. તો આપણે આ વચ્ચે કેન્દ્ર સાથે આને જોઈન્ટ કરીએ, બરાબર. કેન્દ્ર સાથે જોઈન્ટ કરીએ, અહીંયાથી લંબ બનાવી દઉં, તો આ ટોટલ ખૂણો કેટલો હોય? 120 નો હોય. તો આ બંને ખૂણા કેટલાના થશે? 60 60 ના થાય. બસ. તો હવે તમને આગળનું સૂત્ર વાપરતા આવડે છે? કયું સૂત્ર લેશો? બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 4 પાય વાય સાઈન થીટા 1 પ્લસ સાઈન થીટા 2 થશે આ રીતે. પણ આ કન્ડિશનમાં તમારે શું કરવું પડશે? તો તમારે આ લંબ અંતર મેળવવું પડશે, બરાબર. તમારે શું મેળવવું પડશે? લંબ અંતર. કઈ રીતના લંબ અંતર મેળવશો? તો બધું ત્રિકોણમિતિ છે દોસ્તો. આ લંબ દોર્યો એટલે આ બાજુ કેટલી થઈ ગઈ? a બાય 2. આ પણ કેટલી થઈ ગઈ? a બાય 2. ખૂણો તમને ખબર છે 60 નો છે, બરાબર. તો ખૂણાની સામેની બાજુ ખબર છે, પાસેની મળી જાય. સૂત્ર કયું વાપરી દો? tan 60 બરાબર a બાય 2 ના છેદમાં જે લંબ છે એને ધારો કે d કહી દો. d તો d બરાબર a બાય 2. બોલો tan 60 કેટલા થાય? ચલો અહીંયાથી 2 કેન્સલ થશે એટલે 2 બચશે. બે વખત થશે તો 2 ગુણ્યા રૂટ 3 બાય 2. 2 કેન્સલ, રૂટ 3 ઇન્ટુ રૂટ 3 એટલે 3 મ્યુ ઝીરો આઈ અપોન 2 પાય એ, બરાબર. 3 મ્યુ 0 આઈ અપોન 2 પાય એ. કેટલી બાજુ છે આવી?
ત્રણ બાજુ, તો ત્રણેય ના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લેશો એટલે બી ડેશ બરાબર થ્રી ઇન્ટુ બી, તો થ્રી ઇન્ટુ થ્રી મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય એ, થ્રી ઇન્ટુ થ્રી નાઇન, નાઇન મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય એ. ક્લિયર? ચોરસ વાળો મેં તમને આગળ આપ્યો હતો ગઈકાલે. હવે તમે એક જાતે ટ્રાય કરજો. ફરી પાછું એક નિયમિત ષટકોણ છે, બરાબર, નિયમિત ષટકોણ છે. આ ષટકોણ ષટકોણ એના કારણે તમારે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. દરેક બાજુમાંથી પસાર થતો પ્રવાહ આ જ છે અને દરેક બાજુ જે છે એની લંબાઈ પણ એ જ છે. ષટકોણ કેવો છે? નિયમિત. તો નિયમિત ષટકોણના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પહેલું ચેક કરવાનું થાય દરેકના કારણે, બરાબર, દરેકના કારણે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળશે એ. પણ જો દરેક માંથી પસાર થતો પ્રવાહ સરખો હોય ને તો આપણને ખબર જ છે પેલા માટે જે મળશે એ બધા માટે મળશે. તો એક તારના કારણે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. કઈ રીતે? તો બધામાં જે કામ કરીએ છીએ એ જ કામ કરવાનું છે. આ એક તાર લીધો, એના બે છેડાને જોઈન્ટ કરી દો, અહીંયા લંબ ડ્રો કરી દો. આ ખૂણો કેટલો મળે ને એ તમારે ચેક કરવાનું છે. એ હું નહીં કહું તમને અત્યારે, બરાબર. તમારે નિયમિત ષટકોણ છે તો ષટકોણના બધા જ ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય એ બધું ચેક કરવાનું, અને એ ચેક કરી અને આ બંને ખૂણા પહેલા મેળવી લો. પછી પહેલાની જેવું જ કરજો. આ બાજુ એ બાય ટુ છે, આની જેમ આપણે કેમ લીધું, લંબ મળી ગયું, લંબ અંતર બસ સૂત્રમાં મૂકી દો. પછી કેટલા વડે ગુણી નાખવાનું? છ વડે. એટલે આટલું કામ કરશો એટલે તમારું આ ષટકોણના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ તમને ખબર પડી જશે. ચલો, અહીંયા સુધીમાં કોઈને કયો પ્રશ્ન હોય તો બોલો. તો હવે નિયમિત પ્રવાહધારી જે વર્તુળાકાર બંધ, સોરી, લૂપ છે, એ લૂપ એના કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આપણને ખબર છે, બરાબર. લૂપના કારણે એના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આપણે ખ્યાલ છે. બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર વાળું આપણે સૂત્ર લેતા હતા, અથવા જો એન આટા હોય તો આ એન આટાના કારણે લૂપ એના કેન્દ્ર પર, બરાબર, લૂપના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર, અને જો એન આટાઓ હોય તો આ એન આટાઓ એના માટે બી બરાબર શું લેતા હતા? મ્યુ ઝીરો એન આઈ, મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ આર, બરાબર. એ સૂત્રને યાદ રાખવાનું છે. પણ હવે આપણે પરિસ્થિતિ જે સમજવાના છે આવતીકાલ આવતા લેક્ચરની અંદર, ધારો કે લૂપ આપી છે આપણને, પણ એ આ ટાઈપની કઈક લૂપ છે, બરાબર. આ રીતની એક રચના બતાવી છે અને અહીંયા વચ્ચે એક કેન્દ્ર છે. આ તાર એમાંથી પ્રવાહ જે પસાર થાય છે એ પ્રવાહ આ રીતે પસાર થાય છે. તમને એમ આપી દે પ્રશ્ન, તો તમારે મેઇન વસ્તુ અહીંયા સમજવી પડશે કે આટલા જે તાર છે એક બે ત્રણ છ અને પાંચ, આ પાંચ તાર માંથી કયા તારના કારણે અહીંયા કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે,
તો તમે બધાને સેપરેટલી પાડી દો ને પછી વિચારો. હમણાં વાત કરી ગયા આપણે કે આ તાર એની અક્ષ પાસે બિંદુ હોય ભલે તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? B બરાબર 0. એટલે આ બે તો નીકળી ગયા. વૈદા તમારી પાસે આ ક્રોસ અને ઉપર ચાપ. હવે ક્રોસ માટે વિચારજો, આ ક્રોસ અહીંયા છે, આ બિંદુ P અહીંયા છે. તાર એમાંથી જે પ્રવાહ પસાર થાય એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે કયા સ્વરૂપે હોય? લંબ રૂપે હોય. તો પછી તાર ને આપણે આમ ક્રોસ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ પણ એને લંબ થવાની આ રીતના, એટલે એ પણ ક્રોસ થશે. તો અહીંયા છેડા ઉપર જે ચુંબકીય ક્ષેત્ર રેખા હશે એ તમે આ રીતની હશે, તમારું બિંદુ રહી ગયું અહીંયા સાઈડમાં. જો સમજો બરાબર, આ તાર ને તમે ક્રોસ કર્યો તો એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થતી હતી એ પણ ક્રોસ થઈ ગઈ. તો એના કારણે આ બિંદુ પાસે કોઈ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. તો બચ્યું કોણ તમારી પાસે? તો બચ્યું છે તમારી પાસે ઉપરની જે ચાપ છે એ. બરાબર, ઉપર કે ચાપ જે છે એ ચાપના કારણે તમે ક્ષેત્ર રેખાઓ દોરો તો તમને આઈડિયા આવશે કે ભાઈ એના કારણે ચુંબકીય ક્ષેત્ર તમને પ્રાપ્ત થાય છે. બરાબર, એના કારણે આપણને શું મળે છે? ચુંબકીય ક્ષેત્ર. કારણ કે આની આસપાસ ક્ષેત્ર રેખા દોરશો તો આ રીતની હશે. હવે તમે મોટી ક્ષેત્ર રેખા દોરો તો જેટલી મોટી ક્ષેત્ર રેખા તમે દોરશો એ બધી ક્ષેત્ર રેખાઓ કેન્દ્ર પાસેથી પસાર થશે. તો ચાલો ચાપના કારણે ચેક કરી લઈએ આપણે. ચાપના કારણે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર શું હતું આપણી પાસે? B બરાબર મ્યુ 0 n i અપોન 2 r. હવે જો અહીંયા ચાપ જે છે, ધારો કે અહીંયા આ ખૂણો બને છે થીટા, તો ચાપની લંબાઈ કેટલી? અત્યારે આ ત્રિજ્યા છે ને જે એ r જેટલી છે, સમજો. તો ચાપની લંબાઈ કેટલી થશે? તો કે ચાપની લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય r થીટા. બરાબર, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. પણ આ આટલી જે ચાપ છે એની અંદર કેટલા આંટા આવતા હશે? આપણે તો સૂત્રમાં n આંટા મૂકી દીધા, પણ આટલી જે ચાપ છે એના કારણે કેટલા આંટા આવતા હશે? તો એના માટે મારે ત્રિરાશિ મૂકવી પડશે. સમજો, એક આંટો હોય તો એના માટે ચાપની લંબાઈ કેટલી હોય? 2 પાય r હોય. તો 2 પાય r હોય ત્યારે કેટલા આંટા? એક આંટા. તો r થીટા જેટલી લંબાઈ હોય ત્યારે કેટલા? તો આંટાની સંખ્યા મળશે n બરાબર r થીટા છેદમાં 2 પાય r. r r કેન્સલ, તો થીટાના છેદમાં કેટલા આવશે? 2 પાય. તો n ની તમે વેલ્યુ આપેલા સૂત્રમાં મૂકી દો તો ફાઇનલી આપણું સૂત્ર શું થશે? B બરાબર મ્યુ 0 i છેદમાં 2 r. n ની જગ્યાએ શું મૂકવાનું છે? થીટાના છેદમાં 2 પાય. તો મ્યુ 0 i થીટા છેદમાં 4 પાય r. આ તમારું સૂત્ર થયું, યાદ રાખજો. જ્યારે કોઈ વર્તુળાકાર ચાપ હોય એ કોઈ પણ જગ્યાએ ખૂણો બનાવતી હોય તો એનું સૂત્ર શું? મ્યુ 0 i થીટા છેદમાં 4 પાય r. આને લગતા દાખલાઓ આપણે આવતીકાલે આવતા લેક્ચરની અંદર શીખશું. સૂત્ર ખાલી યાદ રાખજો તમે. બરાબર છે, એટલે આજના લેક્ચરમાં આપણું કામ અહીંયા સુધીનું રહેશે. બોલો, એની કોઈ ડાઉટ્સ હોય તો બોલો.